गुड मॉर्निंग बालको, शुभ है बधा हनुमान। छेले आपणे स्वाध्याय एक नी अंदर विभाग एक मां पहेलो दाखलो पूरो कर्यो। रेडी तो स्वाध्याय एक मां विभाग एक नी अंदर बीजो दाखलो आपणे लेवा था। स्वाध्याय त्रण विभाग સરખામણી આપણે કરવાની છે, જેની નીચે પ્રમાણે આપી માહિતી। મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર સારા છે તે નક્કી કરો। તો આપણે બેના મધ્યક શોધવાના છે, બેના મધ્યક મળી જાય એના ઉપરથી આપણે જેનો મધ્યક વધારે આવે, મતલબ એ વધારે ટાયર આવતા હોય તો એ કંપનીના એ બ્રાન્ડના ટાયર સારા હશે એમ આપણે કહી શકીએ। તો દાખલામાં આપણે આપ્યું છે આયુષ્ય 1000 કિમીમાં કે કેટલા 1000 કિલોમીટર ટાયર ચાલે છે। બે બ્રાન્ડના ટાયર છે, બ્રાન્ડ એ અને બ્રાન્ડ બીના ટાયરોની સંખ્યા। તો વર્ગ અહીંયા બે વચ્ચે કોમન રહેશે, જ્યારે આવૃત્તિ બેની બ્રાન્ડ પ્રમાણે આપણે અલગ અલગ આવૃત્તિ બનાવવી પડશે। રેડી તો આના આધારે એક જ કોષ્ટકની અંદર બે મધ્યકોનો કોષ્ટક આપણું તૈયાર થઈ જશે અને એના આધારે આપણે કોષ્ટક બનાવી અને બેના મધ્યક શોધીશું। દાખલા નંબર 2, સૌથી પહેલું તો આપણે આયુષ્ય એટલે કે વર્ગ લઈશું, જેમાં સમાન વર્ગ લંબાઈ 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40 સુધી આપણે પાસે 5-5 ની વર્ગ લંબાઈનો વર્ગ આપણને આપેલો છે। 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40 સુધીની વર્ગ લંબાઈ આપણને આપેલી છે। આટલી વર્ગ લંબાઈ એપી છે। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે મધ્ય કિંમત એની શોધી લઈશું કે મધ્ય કિંમત મકી એટલે XI, તો એનું કોષ્ટક બનાવશું। બધાની વર્ગ લંબાઈ પેલા બેનો સરવાળો 10 વત્તા 15 ભાગ્યા 2 એટલે આપણે મળશે 12.5। પછી બધામાં 5-5 વધતા જાય છે તો દરેક વર્ગની અંદર આપણે 5-5 વધારી દઈશું। તો 5-5 વર્ગ લંબાઈ વધારી જાઓ, 17.5, 22.5, 27.5, 32.5 અને 37.5 આ આપણને વર્ગ લંબાઈ આપેલી છે। આવૃત્તિમાં લઈ લઈએ પછી ઉપર જ આપણે નામ ટાઇટલ આપી દઈશું કે એબ્રાની આવૃત્તિ એટલે FI। પછી મોટી સંખ્યા છે, સમાન વર્ગ લંબાઈ છે, તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરશું એટલે DI લેશું કે જેમાં XI માઇનસ એના છેદમાં C। અને હજી આગળ FI DI, આ રીતે આપણે પેલા વર્ગની બ્રાન્ડ એના 3 ખાના બનાવશું। પછી એવી જ રીતે બી બ્રાન્ડ આપ્યું છે કે બી બ્રાન્ડ જેમાં પહેલું FI પછી DI એટલે કે XI માંથી A બાદ છેદમાં C અને FI DI
तो आटली किंमत आपने कोष्टक नी अंदर आपवामां आवेली छे। तो आवृत्ति पहला ले लीए, ए ब्रांड नी आपने आवृत्ति आपेली छे केटली एपी है, तो के बीआईपी मां कोमल बनावा होय तो चाल पंगदारी लीधा एटले आवृत्ति नी अंदर लई लीए तो 4, 7 પછી 10, 5, 3 અને 1 આની આવૃત્તિ આપણને આપેલી છે કેટલી તો કે એની આવૃત્તિ આપણને કીધી છે 5, 8, 15, 9, 6 અને 2 આ આવૃત્તિ આપણે પેલી આપેલી છે। હવે પી એટલે પેલી કિંમત ધારી લેશું 1 તો બેમાં કોમન થશે 0, 1, 2, 3, 4 અને 5 આ બેનો ગુણાકાર લઈ લો તો કે 0, 7 એકા 7, 10 2 20, 5 3 15, 3 4 12 અને 5 એકા 5 અહીંયા 0 થયેલો એટલે અહીં કોમન બનશે 0, 1, 2, 3, 4 અને 5 પછી તો કે એફઆઈડીઆઈ નો ગુણાકાર કરો 0, 8, 30, 27, 24 અને 10 આ રીતે આપણું આપણું કોષ્ટક તૈયાર થઈ જશે બરાબર। બે ની અલગ અલગ એમ કિંમત હશે આવૃત્તિ આ પહેલી બ્રાન્ડ ના ટાયર આપ્યા છે એનો સરવાળો લઈ લેવાનો પહેલી બ્રાન્ડ માં આપણે આનો ટોટલ આપ્યો છે 30 પછી સિગ્મા એફઆઈડીએ નો ટોટલ મૂકી દેવાનો તો એને ટોટલ કરશું પહેલાનો કે 7 ને 20 27 પ્લસ 15 પ્લસ 12 પ્લસ 5 એટલે આપણે 59 મળશે। એ જ રીતે આનો ટોટલ લઈ લો 5 ને 20 ને 28 ને 32 30 ને 2 4 45 એમ બરાબર 45 મૂકીશું। અહીંયા સિગ્મા એફઆઈડીઆઈ આપણને એ પાસે 30 ને 8 38 પ્લસ 27 પ્લસ 24 પ્લસ 10 એટલે એની કિંમત આપણને મળશે 9 તો બે બ્રાન્ડ માટે કોષ્ટક તૈયાર થઈ ગયું। બે બ્રાન્ડના આપણે પહેલા અલગ અલગ મધ્યકો શોધી લઈએ તો એ બ્રાન્ડ મધ્યકનું સૂત્ર મૂકી એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં એન ગુણ્યા સી એ એટલે આપણે કિંમત ધારી 12.5 એફઆઈડીઆઈ મેળવ્યો આપણે 59 એન બરાબર 30 અને બધા વર્ગની વર્ગ લંબાઈ છે 5 તો 12.5 આનો ગુણાકાર ભાગાકારની પ્રોસેસ આજે પણ નાખો તો 59 × 5/30 એટલે મળશે 9.83 હવે સરવાળો લઈશું તો એક્સ બાર બરાબર પ્લસ 12.5 કિંમત આવશે 22.33 આ પહેલી બ્રાન્ડનો મધ્ય આપણને મળ્યો રેડી તો જેમ બ્રાન્ડ એનો મધ્ય શોધો એ જ રીતે આપણે બીજો બ્રાન્ડ બી એનો આપણે મધ્ય શોધવાનો તો એનું સૂત્ર મૂકીશું એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં એન ગુણ્યા સી તો એક્સ બાર બરાબર એ એટલે આપણે જે ધાર્યા છે 12.5 પ્લસ એફઆઈડીઆઈ 99 છેદમાં એન 45 × 8 એટલે 5 તો એક્સ બાર બરાબર 12.5 પ્લસ 99 × 5/45 કરી એટલે મળશે આપણે 11 બેનો સરવાળો આપી દો 23.5
तो आ आपने ब्रांड बी नो मध्य मिलो रेडी तो बे ना मध्य पड़ी गया तो आना ऊपरथी आपने એમ કહી હતી કે એ બ્રાન્ડ કરતા બી બ્રાન્ડનો મધ્ય વધારે છે તેથી બી બ્રાન્ડના ટાયર વધુ સારા છે તો નોંધ કરીને અહીંયા આપી હતી કે એ બ્રાન્ડ કરતા બી બ્રાન્ડ ના નો મધ્ય વધારે છે તેથી બી બ્રાન્ડ ના ટાયર વધુ સારા છે આ રીતે આપણે મધ્ય દ્વારા બ્રાન્ડ ના બે કિંમતો શોધી શકશો તો જોઈ લો સમજી લો વ્યવસ્થિત અને પછી તમારી પાકી બુક ની અંદર લખી નાખો પહેલું ખાનું આપણે બનાવશું સંચય
CFI માં ખુદ ગબ્બર જે સંખ્યા આપેલી છે એ જ સીધી આપણે પહેલી મૂકવાની 8 ના 8 માં 14 ઉમેરો એટલે 22 22 માં 16 ઉમેરો એટલે 38 38 માં 11 ઉમેરો 49 49 માં 4 ઉમેરો એટલે 53 અને 53 માં 2 ઉમેરો એટલે 55 n બરાબર આપણે અહીંયા 55 આવૃત્તિ આપેલી છે રેડી હવે CFI કોષ્ટક બની ગયું મધ્યક શોધવા માટે આપણે સૌથી પહેલા તો મધ્યક કિંમતની જરૂર પડશે મધ્યક કિંમત xi જેમાં 2 નો સરવાળો ભાગ્યા 2 તો 10 ભાગ્યા 2 એટલે 5 આવશે અસમાન વર્ગ લંબાઈ છે એટલે દરેક વર્ગની મધ્યક કિંમત આપણે અલગ અલગથી શોધવાની 10 ને 15 25 ભાગ્યા 2 તો 12.5 15 ને 20 35 ભાગ્યા 2 તો 17.5 અહીંયા સુધી વર્ગ હતા હવે પછીની સંખ્યા છે અવર્ગીકૃત છે અવર્ગીકૃત સંખ્યામાં ખુદ પોતે xi જ હોય પોતે ચલ કિંમત જ હોય તો એ સંખ્યા એમની એમ જ લખી નાખવા એમાં કંઈ ઘડી કરવાની નથી તો 24 ના 24 એમ ન આવશે 26 અને 28 તો આ રીતે આપણને xi મધ્ય કિંમતની કોલમ મળી અસમાન વર્ગ લંબાઈ છે મિક્સ ટાઈપ પાસે વર્ગીકૃત અવર્ગીકૃત તો ટૂંકી રીત લેવાની કોઈ જરૂરિયાત નથી આગળ વધી મધ્ય કિંમત xi આવી ગઈ હવે આપણે fi xi નો ગુણાકાર લઈએ fi xi રેડી તો 8 5 40 8 ગુણ્યા 5 પછી 14 ગુણ્યા 12.5 એટલે 175 પછી 16 ગુણ્યા 17.5 એટલે 280 પછી 11 ગુણ્યા 24 એટલે 264 પછી 4 ગુણ્યા 26 એટલે 104 અને 2 ગુણ્યા 28 એટલે 56 તો હવે આપણે જીટી નો ઉપયોગ કરશું અને સિગ્મા fi xi આપણને મળ્યો 919 રેડી હવે પહેલા મધ્યક શોધી લઈએ તો સૌથી પહેલા મધ્ય કેટલો ઓકે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n fi xi આપણને મળ્યો 919 n એટલે મળ્યા 55 તો બેનો ભાગાકાર કરશું એટલે આપણે x બાર મળશે કે 919 ભાગ્યા 55 તો 16.71 આ આપણને મધ્યક મળી રેડી મધ્યક મળી જાય પછી આપણે મધ્યસ્થ શોધવો છે તો મધ્યસ્થ માટે સૌથી પહેલા તો મધ્યસ્થનું કોષ્ટક બનાવી નાખી મધ્યસ્થ વર્ગ શોધી લઈએ મધ્યસ્થ વર્ગ બરાબર n બાય 2 મૂળ અવલોકન તો n એટલે 55 એને ભાગ્યા 2 મૂળ અવલોકન 55 ભાગ્યા 2 કરો એટલે 27.5 મૂળ અવલોકન રેડી તો 27.5 માટે આપણે CFI માં જોશું તો 27.5 થી મોટા એટલે 38 તો આપણો મધ્યસ્થ વર્ગ જે છે એ બનશે 15 થી 20 તો મધ્યસ્થ વર્ગ 15 થી 20 છે મધ્યસ્થ વર્ગ આવી ગયો એના ઉપરથી આપણે બધા સ્પેર પાર્ટ મૂકીશું તો સૌથી પહેલું એ બરાબર તો કે 15
fa એટલે આવૃત્તિ આપણને આપેલી છે 100 અને પછી cfi આપણને આપ્યો છે 100 ની ઉપરની કિંમત 22 અને c એટલે વર્ગ લંબાઈ જો મધ્યસ્થ વર્ગમાં વર્ગ લંબાઈ અસમાન વર્ગ હોય તો પહેલું જોઈ મૂકી ન દેવાય જે વર્ગ આવ્યો 15 થી 20 અને મધ્યસ્થ વર્ગ એની વર્ગ લંબાઈ આપણે અહીંયા લેવા તો એની વર્ગ લંબાઈ આવશે 5 હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી તો કે l + n/2 - cfi / fi / c આ રીતે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું m = l એટલે આપણે પાસે 15 n/2 આપણે કિંમત શોધી 27.5 cfi આપણને મળ્યો છે 22 અને fi આપણી પાસે છે 100 c એટલે વર્ગ લંબાઈ 5 તો 15 પેલા જોઈ લઈએ બાદબાકી કરીને 27.5 માંથી 22 જાય તો 5.5 એને ગુણ્યા 5 છેદમાં આવશે 16 કરી હવે આપણે કોષ્ટકની કોઈ જરૂરિયાત નથી તો કોષ્ટક આપણે ફરતે કરી શકીએ અથવા અહીંથી લઈ લઈએ અહીં સુધી આવી જઈશું પછી m = 15 + કિંમત 5 / 5/16 એટલે 1.72 તો મધ્યસ્થ મળ્યો આપણે 16.72 તો આ અહીંયા આપણી પાસે મધ્યક અને મધ્યસ્થ બે મળી ગયા રેડી બે મળી જાય પછી આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરશું તો બે કિંમત થઈ ગઈ બે ઉપરથી હવે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધી તો બહુલકનું આપણું સૂત્ર છે m0 = 3m અથવા તો અહીંયા બહુલક આપણે કોષ્ટકની જગ્યાએ લઈ લઈએ બહુલક રેડી તો m0 = 3m - 2x² તો 3 m એટલે આપણે મધ્યસ્થ મળ્યો 16.72 તો x² આપણને મળ્યો 16.71 તો બે નો ગુણાકાર આપી દઈએ 3 × 16.72 એટલે 50.16 - 16.71 / 2 તો 33.42 કિંમત લઈ લઈએ 50.16 - 33.42 તો જવાબ આપતો મધ્ય બહુલક બરાબર મળશે 16.74 રેડી તો આ રીતે આપને બહુલક મળી શકે ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર કે યોગ્ય સૂત્રનો ઉપયોગ કરી બહુલક શોધો એવું કહેવામાં આવે ત્યારે સમજી લેવાનું કે સીધો બહુલક આપણને મળી શકતો હશે નહીં પછી સીધા બહુલકનું સૂત્ર મૂકી દેશો કિંમત મૂકશો જવાબ આવશે નહીં અને માર્ક પણ એકે મળશે નહીં તો આ રીતે મધ્યક મધ્યસ્થ બે શોધ્યા પછી બહુલક શોધવાનો હોય તો આ દાખલો 5 માર્કનો પૂછાઈ શકે રેડી તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર આટલું અહીંયા પૂર્ણ કરશું નેક્સ્ટ